ચાલો. અસલામ વાલેકુમ. એનઆરસી અને કેબ જેવા જે કાયદાઓ ઘડવામાં આવી રહેલા છે અને જેને લઈને હિન્દુસ્તાનના ભાગલાઓ પાડવામાં આવી રહેલા છે, એના વિરોધમાં આજે અમે લોકો ભેગા થઈ અને વિરોધ નોંધાવીએ છીએ. અને આ હિન્દુસ્તાનની આઝાદી માટે જે ઈમાનવાળાઓએ, જે મુસલમાનોએ પોતાની જાન ન્યોછાવર કરેલી છે, અને એના માટે આ સંવિધાન અને આ દેશનો ઇતિહાસ ગવાય છે કે એક એક જહર પર મુસલમાનોની અને ઉલમાઓની લાશો લટકેલી હતી. એ ઇસ્લામે જે રીતે પોતાના દેશ માટે પોતાની જાન કુરબાન કરવાનું અને ન્યોછાવર કરવાનું કીધેલું છે, એ જ રીતે આ સંવિધાન બચાવવા માટે બીજું કંઈ ન કરી શકીએ, પણ કમસે કમ દરજાની અંદર ઈમાનનો જે દરજો છે કે કંઈક ખોટું થતું હોય તો પોતે હાથથી રોકી શકવાની તાકાત રાખતા હોય તો હાથથી રોકે, હાથથી ન રોકી શકે અને કમસે કમ જબાનથી રોકી શકતા હોય તો જબાનથી રોકે, અને જબાનથી પણ ન રોકી શકતા હોય તો કમસે કમ પોતાના દિલમાં બૂરું સમજે. એ દરજાની ઈમાન કમસે કમ હોવું જરૂરી છે. એ બાબતે અમે લોકો આ વિરોધ નોંધાવી રહેલા છે. અને હિન્દુસ્તાન કે અહીંયાના જે મુસલમાનો છે, જે માઇનોરિટીસ છે, એ વી આર બાય ચોઇસ ઇન્ડિયન, નોટ બાય ચાન્સ. અમે લોકો પોતાની પસંદથી અહીંયા રહેલા છે, અમને જબરજસ્તી કરવામાં આવેલી નથી. અને એ જ રીતે આ દેશ માટે અને આ સંવિધાન માટે અને આ કાનૂન માટે એની રખવાલી કરવી અને એનું પાલન કરવું એ અમારા લોકોની ફરજ છે, પણ જો એમાં કંઈ ખોટું થતું હોય તો એને રોકવું પણ અમારી ફરજનો એક ભાગ છે. એટલે અમે લોકો આજે આ કાયદાના વિરોધમાં અહીંયા આગળ બેનર્સ લઈને ઊભા છે, અને અમારી આવાજ ક્યાં સુધી પહોંચશે અમને ખબર નથી, પણ અમારો ઈમાનનો એક ભાગ છે અને અમારી એક ઉમ્મીદ છે અને અમને વિશ્વાસ છે કે ઉપરવાળાની લાકડીમાં અવાજ હોતો નથી. ત્યાં આગળ ડેર છે પણ અંધેર નથી. એટલે ઇન્શાલ્લાહ અમને આજે નહીં તો કાલે, કાલે નહીં તો ઇન્શાલ્લાહ ભવિષ્યમાં ન્યાય મળશે. અને અલ્લાહની જાતથી દુઆઓ કરીએ છીએ કે ઇન્શાલ્લાહ અકવામે આલમની અંદર વસવાવાળા મુસલમાનોની જાન, માલ, ઈમાન, ઇજ્જત, આબરૂ અને અકીદાની હિફાજત કરશે ઇન્શાલ્લાહ, અને એ અમારો અમીર, રહેબર અને મુતકલ્લિમ બની જશે. અસલામ.